પ્રિય વિદ્યાર્થીઓ ધોરણ 1 વિષય ગુજરાતી 1 આજે આપણે ધોરણ 1 માં ગુજરાતી 1 વિષય પર આગળ જોઈશું બરોબર તો ધોરણ 1 કયો વિષય ગુજરાતી 1 ગુજરાતી 1 એમાં આપણે ક વાળી કારક છે એટલે કે ક થી જ્ઞ સુધીનો કક્કો જોઈ ગયા એના શબ્દો પણ જોયા છે અને એના વાક્યો પણ આપણે જોઈ લીધા હવે કા વાળો કક્કો આપણે લખાવે તો બરોબર તમને ગુજરાતી 1 ની નોટમાં કા એટલે કે કાના વાળો કક્કો થઈ ગયો તો કા કે જ્ઞ સુધી હવે આજે તો તમારે મેં કીધું હતું કે નોટ ના બનાવીએ તો એક્સ્ટ્રા નોટમાં લખી હોય એને ક વાળો કક્કો કથી જ્ઞ સુધી પછી એ શબ્દો અને એના વાક્યો તમારે નોટમાં લખી દેવાના પછી તમે કા વાળો કક્કો લખવાનો બરોબર પછી કા વાળો કક્કો લખવાનો એટલે કા વાળો કક્કો પણ આપણે થઈ ગયો છે તો હવે કા વાળા શબ્દો અને વાક્યો પર આજે આપણે જોઈશું બરોબર કા એટલે ક અને આ કાનો શું કર્યો અને કાનો કા કઈ માત્રા બોલાય આ શું બોલાય ભાઈ આ અને કાનો કા એટલે કે આ અને કાનો ખા પછી શું આવે ઘા ઘા ચને કાનો ચા છને કાનો છા જને કાનો જા સને કાનો જા તણે કાનો તા થને કાનો ઠા ડને કાનો ડા ઢને કાનો ઢા અણને કાનો અણા તને કાનો તા ધને કાનો થા દને કાનો દા ધને કાનો ધા મને કાનો ના કોને કાનો પા કોને કાનો ફા કોને કાનો બા મને કાનો ભા મને કાનો મા યને કાનો યા રને કાનો રા પછી લને કાનો લા વને કાનો વા શને કાનો શ્યા શને કાનો શ્યા સને કાનો સા હને કાનો હા અડને કાનો અડા ક્ષને કાનો ક્ષા અને જ્ઞને કાનો જ્ઞા બરોબર તો એ રીતે આપણે કાવાળા કપ્પો તો લખી દીધો છે એટલે મેં ખાલી બોલીને તમને સમજાવે બળપત કરી ન લખું કે જેથી તમારે નોટમાં હવે બીજી વાર લખવાનો નથી તો કા એટલે કે આખી માત્રા વાળી બારાક્ષરી થઈ ગઈ તો શબ્દો લખો નવા પાને ફેરવી મારો શબ્દો લખો કયા કમે કાનો કા વાળા બરોબર આખી માત્રા એવું પાંચ વાર તમને મેં સમજાવ્યું તો તમે લખ્યું હશે હવે એમાં આપણે શબ્દો લખીએ તો તમારે ડબલ લીટી વાળી નોટ આવી ગઈ હશે બરોબર ને તો ડબલ લીટી માં જ સારા અક્ષરે લખવા
અને કાંગો તા તો શું થયો શબ્દ દાદા શું બોલીએ દાદા હવે આ શબ્દ મે લખ્યો તમે તમારી નોટ માં લખો છો તો આમ નહીં લખવાનું આટલી બધી જગ્યા વચ્ચે છોડવાની નહીં કાકા આ શબ્દ કેમ બોલીએ કાકા એવું ના બોલીએ કે કાકા કાકાને આપણે બોલાવતા હોય તો એવું બોલીએ કાકા ના એવું ના બોલીએ શું બોલીએ કાકા કાકા આવો તો કાકા લાવો તો કાકા શબ્દ કેવો બોલીએ ભેગો દાદા કેવો શબ્દ બોલીએ ભેગો તો આપણે આ રીતે નોટમાં લખવાનું નહીં આ રીતે શબ્દ ભેગો જ લખવાનો બરોબર તો દાદા પછી મામા મનેકાનો મા અને ફરીથી મનેકાનો મા શું થયો શબ્દ મામા શું થયો મામા પછી મનેકાનો ઘા અને મ અમેકાનો ઘા અમે મ શું થયો શબ્દ બોલો ઘામ શું થયો શબ્દ ઘામ ઘા શું થયો ઘા પછી કામ કામ શું થયો કામ છમે કામો છા અને પ તો છાપો તમે કા મોટા અને ઢ તો શું થાય ટાઢ શું થયો શબ્દ ટાઢ પછી આગળ લખીએ કાતર 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 એટલે કાતર શું બોલાય કાતર મને કાનો ઘા જને ઘ ગાજર શું થાય ગાજર શું થયો શબ્દ ગાજર પાપડ શું થયો પાપડ અને કાનો ખા તને ર ખાતર શું થાય ખાતર માનો શું થયો માનો સાવન સનેકાનો સા વ ને ન તો સાવન શું થાય સાવન
शब्दो तमे लखी दो। लखाई गयु आ शब्दों बीजा आवड़े तो दस बीजा पण तमारे लखवाना। हवे आपणे का विशे वाक्यो लखीशुं, शुं करीशुं, कदे का नो का वाला वाक्यो लखीशुं। હવે જે આ શબ્દો લખ્યા નોટમાં તો નીચે જગ્યા હોય તો તમારે લખવાનું, નવા પાને લખવાની જરૂર નથી કે વાક્યો લખો। શું લખશો હવે? કા વાળા જ વાક્યો એટલે વાક્યો લખો। સિનિયરમાં પણ તમે આ ઓનલાઈન ક્લાસમાં જ ભણ્યા છો એટલે વાંચવાની તકલીફ હોય તો એકવાર કમ સુધી રિવિઝન થાય ત્યાં સુધી તમારે જોડે જોડે શીખી જવાનું, બરોબર? પરથી જ્ઞા સુધી તો કક્કો આવડતો જ હોય, હજુ વાંચવામાં ભૂલ થતી હોય તો આ જોડે કા વાળો કક્કો ઘરે પણ નોટમાં એક્સ્ટ્રા નોટ હોય એમાં લખવાનો, એ શબ્દો કા ખા ઘા એમ બોલી જ્ઞા સુધી પાક્કો થઈ જાય એટલે પછી એના શબ્દોને વાક્યો આપણને વાંચતા આવડે, બરોબર? આ વાક્યો પણ આપણે વાંચી વાંચીને લખવાના। કનૈલા નો શું બોલીએ આપણે? કા તો લખીએ માનો શાળા જા, માનો છોકરાનું નામ છે તો શાળા જા। પછી કાજલ, કાજલ ફરવા જાય, કાજલ ફરવા જાય છે। પછી એવા ઘણા નામ છે કે રમણ, રમણ નામ છે કે રમણ કથા કર, રમણ કથા કર, બરોબર? ભગત પાપડ ખા, ભગત કોઈ છોકરાનું નામ હોય કે પાપડ ખા। ભરત, ભરત શાલ લા, ઉઠવાની શાલ હોય તો ભરત શાલ લા। એવા કાના વાળા આપણને શબ્દો કોઈ પણ આપણે તે પરથી આપણે વાક્યો બનાવી શકીએ છીએ, બરોબર ને? શાક બનાવવાનું હોય તો મમ્મી શાક કાપે છે ને એ શાક સમાર,
વાક્ય પૂરું થયું એટલે શું મૂક્યું આપણે પૂર્ણ વિરામ વાક્ય પૂરું થઈ ગયું એટલે શું મૂક્યું પૂર્ણ વિરામ તો વાક્ય આશા શ્યા સમાર આશા શ્યા સમાર રાધા છોકરીનું નામ છે રમે કાનો રા અને ધને કાનો ધા રાધા શાળામાં જા રાધા શાળામાં જા ભગત ભગત ગાય લો ભગત ગાય લો તો આ કને કાનો ગાય એટલે કે કાના વાળા શબ્દો છે પછી આપણે વાક્યો જોયા એક નંબર ભરત કથા કર ભરત કથા કર ભરત કથા કર રાજા સભા ભર રાજા સભા ભર તમારે મારી જોડે બોલવાનું છે અને પછી બોલી બોલીને નોટમાં સારા અક્ષરે આ ડબલ લીટી વાળી નોટ છે એમાં ઉપર નીચે અડાડીને અક્ષરે લખવાનું બરોબર આશા શા સમાન આશા શા સમાન રાધા શાળામાં જા રાધા શાળામાં જા ધારા સાત નામ લો ધારા સાત નામ લો ચમન શાલા શાલ એટલે કે શાલ ઠંડી લાગે એટલે ઉડીએ છીએ ને એ વાત કરી ચમોન શાલ લા ચમોન શાલ લા ભગત ગાય લ ભગત ગાય લ બરોબર પછી ગાય ઘાસ ખાય છે એ પણ કાવાનું જ વાક્ય થયું ને ગાય ઘાસ એ પણ કાનાવાનું થયું બરોબર પછી કાજલ પાપડ ખાય છે તો એ પ્રમાણે કાવાળા વાક્યો તમારે જાતે પણ બીજા પાંચ લખવાના તમે સિનિયરમાં પણ ભણી ગયા છો અને ઘરે તમારે બુક હોય એમાંથી વાંચી વાંચીને લખવાના તો આ જે નવ વાક્ય સાત વાક્યો છે એ સારા અક્ષરે તમારે નોટમાં લખી દો છાયા
આપણે થઈ ગયા ને છાયા માખણ ખા છાયા માખણ ખા પરાગ ખડખડાટ હસ પરાગ ખડખડાટ હસ માયા હાર બના માયા હાર બના બરોબર તો 10 વાક્યો થયા બીજા ઘણા વાક્યો છે કે ઉષા ઉષા ઉત્તર ઉત્તર ઉષા ઉત્તર ઉત્તર તો ઉષા શબ્દ શું છે કાનો છે પરાગ ખડખડાટ હસ તો પરાગ પરાગ વિશેની વાક્યની વાત થઈ છે તો આપણે કા વિશે વાક્યો જોયા લતા મમરા વગાડ લતા મમરા વગાડ બરોબર તો કા વાળા આ વાક્યો છે તમારે નોટમાં લખી દેવાના 10 વાક્યો થઈ ગયા હોય પછી આપણે હવે શું જોઈશું કને કાનો કા થઈ ગયો તો હવે કને હસવાઈ કી કને હસવાઈ કી વાળી બાળાક્ષરી આગળ જોઈશું તો આ તમારે બીજા 5 વાક્યો પણ ઘરે જાતે લખવાના હવે કને હસવાઈ કી એટલે કે કને હસવાઈ કી માત્રા કઈ કી માત્રા જે આના પછીના વિડીયોમાં આપણે લખીશું કી વાળો કોકો બરોબર તો કને હસવાઈ કી એટલે કી સુરાય કી કને હસવાઈ કી પછી કને હસવાઈ હોય તો ખી કને હસવાઈ ખી કને હસવાઈ ઘી ચને હસવાઈ ચી છને હસવાઈ છી જને હસવાઈ જી રને હસવાઈ રી એવી જ રીતે કને દીર્ઘ ગઈ હોય એટલે કે મોટી કી તો પણ શું બોલાય કી શું બોલાય કી કને હસવાઈ હોય કે કને દીર્ઘ ગઈ હોય તો શું બોલીશું કી એવી જ રીતે કને હસવાઈ કી હોય કે કને દીર્ઘઈ કી હોય તો શું બોલીશું ખી ઘને હસવાઈ ઘી અને ઘણે દીર્ઘઈ ઘી તો ખ્યાલ આવ્યો આપણે હવે બાળાક્ષરી કી વાળી શીખીશું ઘને હસવાઈ કી અને ઘણે દીર્ઘઈ કી તો તમારે જાતે ઘરે બોલી બોલીને લખતા જાઓ એટલે જોડે જોડે તમને જેને વાંચનનો હજુ કાચાસ હોય કાચો પાયો હોય તો તમને વાંચવાનું પણ થઈ જાય બરોબર તો આ કને હસવાઈ કી હવે આપણે બાળાક્ષરી જોઈશું આ વાક્ય થઈ ગયા હશે હવે તમારે હવે નેક્સ્ટ વિડીયોમાં હસવાઈ અને દીર્ઘઈ